સાથે હું છું કિંજલ પટેલ. હાલ સમાચાર મળી રહ્યા છે જેતપુરથી. જેતપુરની જેતલસર ચોકડી નજીક થયેલ અકસ્માતમાં જવાબદાર પોલીસ અધિકારી સામે કાર્યવાહી કરવાની ઉચ્ચ અધિકારીઓએ ખાતરી આપતા મૃતકની લાશ 3 દિવસે સ્વીકારવામાં આવી અને અંતે મામલો ઠાડે પડ્યો. જેતપુર જેતલસર ચોકડી નજીક કાર અને રિક્ષા વચ્ચે અકસ્માતમાં રિક્ષા ચાલકનું મૃત્યુ નિપજ્યું હતું. ત્યારે બનાવ વેળાએ અકસ્માત સર્જનારની કારમાં લોકોએ તોડફોડ કરી હતી અને તે વેળાએ પોલીસે બળપ્રયોગ કર્યો હતો. ત્યારે પરિવારજનો અને સમાજના આગેવાનો દ્વારા પોલીસ સમક્ષ રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો. ત્યારે પોલીસ સામે પગલા ભરવાની માંગ કરવામાં આવી હતી અને મૃતકની લાશને સ્વીકારવાનો ઇનકાર કરવામાં આવ્યો હતો. ત્યારે સમાજના લોકો દ્વારા 2 દિવસ ધરણા ઉપર બેસવામાં આવ્યું હતું અને આઈજી એસપી સહિતના લોકો જેતપુર દોડી આવ્યા હતા. ત્યારે જવાબદાર પોલીસ સામે કાર્યવાહી કરવાની ઉચ્ચ અધિકારીઓએ ખાતરી આપતા મૃતકની લાશ 3 દિવસે સ્વીકારવામાં આવી હતી અને અંતે સમગ્ર મામલો ઠાડે પડ્યો હતો. આજે 17/4/2018 ની જે એક્સિડન્ટ થયું જેતપુર જેતલસર રોડ માટે અમૂલકભાઈ વિરજીભાઈ બાવળિયા મારો મોટો ભાઈ થાય છે અને આજે 4 દિવસે અમે અહીંયા લાશ સંભાળી લીધી છે. જે આઈજી સાહેબે અને એસપી સાહેબે અમને કીધું કે હવે આજને આજ અટાણેની બદલી આપું કરી નાખશું વઢિયા સાહેબની, એટલે અમે આ લાશ અટાણે અમારા ધોરાજીના જેતપુરના અને આજુબાજુના અને જૂનાગઢના તમામ કોળી સમાજ બધા અહીંયા ભેગા એકઠા થયા છે. જેઠાપા જોરા, કાળુભાઈ કડીવાર, બટુકભાઈ મકવાણા અને અહીંના વિજયભાઈ, હિતેશભાઈ ઠાકોર અને અહીંના તમામ આજુબાજુના સમાજના અમને પૂરેપૂરો ટેકો આપેલ છે અને બધા ધારાસભ્ય સંસદ સભ્યએ બધે અમને પૂરતી મદદ કરેલ છે અને સાહેબોને અધિકારીઓને કીધેલ છે. એટલે અમે આજે આજરોજ 21/4/2018 રોજ અમે અટાણે 12:30 વાગે અમે જે મારા ભાઈનું દુઃખદ અવસાન થયું હતું એક્સિડન્ટમાં એ લાશ અટાણે અમે સંભાળી લઈએ છીએ અને એની તાત્કાલિક બદલી કરી એ સાહેબે પૂરેપૂરું કીધું છે, એટલે અમે આ લાશ સંભાળી લઈએ છીએ. બીજું તમારા વિરુદ્ધ જે ગુનો દાખલ કર્યો, તમારા વિરુદ્ધ જે ગુનો દાખલ કર્યો છે એ અમારા પાછો ખેંચી લઈએ સાહેબ એવું કીધું છે. અને તમે જે ગુનો દાખલ કરવાની માંગણી, અમારી જે માંગણી કીધી હતી અમારી જે એ સાહેબે કીધું કે હું બધું યોગ્ય તપાસ કરીને એની માટે પગલા લઈશ કાયદેસર. જિલ્લા બહારની પોલીસ, જિલ્લા અને આ કેસ આઈની પોલીસને નહીં બહારની પોલીસને સોંપી દે એવું સાહેબે ખાતરી આપી છે. નિલેશ મારુ, KTV ન્યૂઝ ગુજરાતી, જેતપુર.